એક કવિએ સરસ મજાની વાત લખી છે, આજકલ કે આદમી મે ઇસ તરહ કા વીષ ભર ગયા હૈ, આજકલ કે આદમી મે ઇસ તરહ કા વીષ ભર ગયા હૈ, યે સુન કર વીષ થરો કા વંશ ડર ગયા હૈ, કલ સુનેંગે રાસ્તે મે કોઈ ચલતે ગયે થે, આદમી કે કાટને સે કોઈ સર્પ માર ગયા હૈ। સાપ માણસ ને કરડતો તો, માણસ મરતો તો, એ ભૂતકાળ। માણસ માણસ ને કરડે, માણસ ખતમ થાય, એ વર્તમાન કાળ। આવતીકાલ કદાચ એવી આવશે, માણસ સાપ ને કરડશે અને સાપ પરલોક ભેગો થઈ જશે। તમે જોઈ લીધું ને મેન વર્સિસ વાઇલ્ડ? તમે મોદીજીને જોયા હતા કે નતા જોયા? શું ઓલા ઓલો ઓલો વાઇલ્ડ લાઈફ ની અંદર જીવતી વખતે મોદીજી તો શાકાહારી છે, એની સાથે જીમ કાર્બેટ ની અંદર ફરનારો ગ્રેન, એ શું ખાતો હતો? શું ખાતો હતો? આ આવતીકાલ નથી, આ વર્તમાન છે। માણસ એટલો બધો જારીરો થઈ ગયો છે કે એના ઝેરથી જીવડા તો મરે, સાપ પણ મરતા થઈ ગયા છે। આખી દુનિયા માટે તમારી પાસે ટાઈમ છે। આજના પ્રવચનનો સબ્જેક્ટ ભલે એ છે 8 લક્ઝરીઝ ઓફ હ્યુમન લાઈફ, પણ મેં જે તમારી સામે શ્લોક મૂક્યો એમ કે છે, રોજ 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 તમારી જાતને તમે પૂછો, કિમનું મેં પશુભિસ્તુલ્યમ કિમવા સત્પુરુષઈ રિવ, હું જે જિંદગી જીવી રહ્યો છું માણસની જિંદગી જીવું છું કે પશુની જિંદગી જીવું છું? સાપ કરડે ને માણસ મરી જાય, માણસની જિંદગી છે। માણસ કરડે અને સાપ મરી જાય, પશુની જિંદગી છે। માણસ સાપ ને કરડે અને સાપ મરી જાય, એ વર્તમાન થઈ ગયો છે। પશુ અને માણસ વચ્ચેના ડિફરન્સ જો આજે તમારી સામે મૂકું છું, અને પછી તમે નક્કી કરજો, આપણે આજે નક્કી કરવું છે કે જિંદગી માણસ જેવી જીવું છું કે પશુ છે। પેલા મને એ કહ્યું, આખા દિવસમાં તમને તમારી જાત માટે સમય કેટલો મળશે? બહુ ગંભીરતાથી પ્રશ્ન કરું છું। વોટ્સએપ ની અંદર ચેટિંગ કરવા માટે તમારી પાસે 2 કલાક છે। આ બહેનોને પૂછું છું, જેમ સામાયિક કરવાનો ટાઈમ નથી, પણ તમારા પિયરમાં 1.25 કલાક તમારી માં સાથે આખા ગામની પંચાયત કરવા માટે તમારી પાસે સમય છે? એક બેન છે ને, એની માને ફોન કરતા હતા, 45 મિનિટ થઈ ગઈ, પછી સાસુએ રાડ પાડી, એ ફલાણું ક્યાં છે? એટલે વહુ પોતાની માને કે, બા ચલ મૂકું, પછી હું તારી સાથે શાંતિથી વાત કરીશ। તો આ 45 મિનિટ શું કર્યું? અશાંતિથી કરી? હવે મજાની વાત સાંભળો, એની માં જે પિયરમાં છે કે જેની સાથે એને 45 મિનિટ વાત કરી, એ માં પોતાના પરિવારને શું કે, મારી દીકરીને બચાવીને શાંતિથી 2 મિનિટ વાતે કરવા નથી દેતા? લે, તમે 2 મળીને 45-90 મિનિટ તો ખતમ કરી નાખી, ઓલી કે હું શાંતિથી કરીશ ના, કે 2 મિનિટ વાત તમારી જાત સાથે વાત કેટલી મિનિટ છે? ફેસબુક માટે સમય છે, યુટ્યુબ માટે સમય છે, ઇન્સ્ટાગ્રામ માટે સમય છે, ટ્વિટર માટે સમય છે, આહાહા ટિકટોક માટે સમય છે, ટિકટોક ચાલ્યું છે। એક ભાઈએ બીજા ભાઈને પૂછ્યું કે તમારી દીકરી શું કરે? તો લોકો કે મારી દીકરી તો હિરોઈન છે। હિરોઈન શેમાં? તો કે ટિકટોકમાં। તો કે તમારો દીકરો શું કરે? કે મારો સૈનિક છે। શેમાં? કે પબજીમાં। છોકરા અને છોકરીઓને પબજી અને ટિકટોકમાંથી ઊંચા નથી આવું, વડીલોને યુટ્યુબ ફેસબુકમાંથી ઊંચા નથી આવું, યુવાનોને ઇન્સ્ટાગ્રામમાંથી ઊંચા નથી આવું, આ બધામાં તમારી જાત સાથે તમને વાત કરવાનો સમય ક્યાં છે? કરવું છે નક્કી? આ શ્લોક લખે છે, પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિતમાત્મન, મારી પોતાની જાત સાથે હું આખા દિવસમાં 10 મિનિટ પણ વાત કરું છું કે નથી કરતો? હું તમને તમારી જાત સાથે વાત કરવાની કહું છું, જાત તો ઘેર ગઈ, પરિવાર સાથે પણ વાત કરવાનો તમારી પાસે સમય છે? નથી। હું આગળ પર કહીશ, કેવી રીતે નથી એ બધી વાત પછી કરીશ, આજે નક્કી કરવું છે આપણી જાતની રોજ સવારે રોજ સાંજે સૂતા પહેલા ઉઠીને એક પ્રશ્ન કરવાનો, કિમનું મેં પશુભિસ્તુલ્યમ કિમવા સત્પુરુષૈરિવ, હું જે લાઈફ જીવી રહ્યો છું પશુ જેવી લાઈફ છે કે સજ્જનને શોભે એવી લાઈફ છે?